ત્યારે ઘણીવાર એમ કહેતા કે એટલા બધા સારા માણસ છે કે બેડમિન્ટનને પણ ગુડમિન્ટન કહે છે, એમાં પણ બેડ નહીં ગુડમિન્ટન. હરીન્દ્ર છે ને એ બહુ જ એ ઇન્ટ્રોવર્ટ માણસ છે. એ પોતે જે કંઈ કરે એને તરત પાછો તપાસે, મિત્રોને પૂછે. પછી એની ગઝલ છે, એ કહે છે, બહુ જ બહુ જ અદ્ભુત પંક્તિ છે. એ કહે છે, તારા પલકના પ્રેમની કથની છે આટલી, દુનિયાના દરેક સાચા પ્રણયીઓએ આ ઉદ્ગાર કરવો જ પડે. તો કામ જેવો કવિ કે છે, વસ્યો હૈયે તારે પ્રિય એ આધારે, વસ્યો હૈયે તારે પ્રિય એ આધારે, પ્રણય દુનિયાથી નવ થયો, નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો. તો હરીન્દ્ર આટલી બધી લાંબી વાતને માત્ર બે જ પંક્તિમાં એટલી માર્મિક રીતે કહે છે, તારા પલકના પ્રેમની કથની છે આટલી, દુનિયાની સાથે થોડી મોહબ્બત હતી ગઈ. ભાઈ હરીન્દ્ર દવે. સુરેશભાઈ એટલો સરસ પરિચય આપીને એવી મોટી અપેક્ષા ઊભી કરે કે આપણને બોલતા ગભરાટ થાય. એક ઓળખ શરૂ છે કે ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ, ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ, જાંજવા હો કે હો દરિયાઓ તરસતા જઈએ. મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે, મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે, કઈ નથી કામ છતાં ચાલ અમસતા જઈએ. અને ગાયલભાઈ એક શેર છે, આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ, આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ, માર્ગ માગે છે ઘણા ચાલને ખસતા જઈએ. આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ, માર્ગ માગે છે ઘણા ચાલને ખસતા જઈએ, ને તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મજા, તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મજા, રાગ છેડ્યો છે રુદન નો છતાં હસતા જઈએ.